નમસ્કાર બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી કવાટ તાલુકાના મુંડા મોરના મૂળ વતની અને વાઘોડિયા ખાતે એક કંપનીમાં નોકરી કરતા હતા તે વ્યક્તિના પત્ની કલ્પનાબેન ઉંમર વર્ષ વીસ તથા તેમની બાળકી એક વર્ષની પ્રીતિ બંને ગુમ થયા હતા એક માર્ચના રોજ સવારે દસ વાગે તેઓ ઘરેથી ત્યાંથી વાઘોડિયાથી નીકળી ગયા હતા ક્યાં ગયા હતા કોઈને ખબર નથી પરંતુ તેઓનો ગઈકાલે સાંજે છ વાગે નર્મદા મુખ્ય નર્મદાનો જ મુખ્ય નહેર છે શાખા નહેર તેમાંથી શાખા નહેરમાંથી મૃતદેહ બાળકનો મળી આવ્યો છે પ્રીતિ નામની જે બાળકી છે એક વર્ષની તસવીરમાં દ્રશ્યમાન થાય છે માતા અને બાળકી બંને ગુમ હતા બાળકીનો મૃતદેહ વાગોડિયા પાસે ખેરવાડી પાસેથી કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે વાઘોડિયા પોલીસે આ અંગે સંજ્ઞાનમાં લઈ અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોર્ટ રૂમમાં મોકલી આપવામાં આવ્યો છે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એમના પરિવારોને પણ પોલીસે વાઘોડિયા પોલીસ મથકે બોલાવેલા છે આપણે જણાવી દઈએ કે એક માર્ચના રોજ સવારે દસ વાગે ગુમ થયા હતા ગુમ થયા અંગેની પોલીસમાં જાણ પણ આપવામાં આવી હતી આ જે મહિલા છે કલ્પનાબેન એમનું પિયર કવાટ તાલુકાનું ખાંટિયાવાટ છે અને સાસરી મુંડામોર છે પરંતુ એનો પતિ હસબન્ડ એ વાઘોડિયા ખાતે કંપનીમાં નોકરી કરતા હોવાને કારણે તેઓ પરિવાર સાથે વાઘોડિયા એક મકાનમાં રહેતા હતા ત્યાંથી જ આ ઘટના બની હતી પહેલી માર્ચના રોજ આ ઘટના બની હતી અને ચાર માર્ચના રોજ ગઈકાલે સાંજે છ વાગે મૃતદેહ કેનાલમાંથી ખેલાડી પાસેથી મળી આવ્યો હતો જેને ચકચાર મચી ગઈ છે નાનું બાળક એક વર્ષનું માથું બાળક એનું મૃતદેહ મળી આવ્યો હતો ખત વિક્ષાત અવસ્થામાં પોલીસે મૃતદેહને બરામદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જો આપે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડું દબાવશું